हेलो एंड वेलकम, स्वागत छे मारी यूट्यूब चैनल में। आज हूँ तमने कहीश के तमे कई रीते थर्ड वेबसाइट थी PSAR तमारो बनावी शकशो। तो सौ प्रथम तमारे PMMS पर तमारू लॉगिंग करवानू छे अने त्यार बाद तमारे स्टूडेंट एक्टिविटी पर जईने PSAR पर क्लिक करवानू छे। त्यार बाद तमारे एड न्यू पेटेंट पर क्लिक करवानू छे। त्यार बाद तमने आवो विंडो जोवा मळशे। त्यार बाद आपणे कई पेटंट डेटाबेज यूज करवाना छे, तो आपणे विपो डेटाबेज यूज करवाना छे, जेनी वेबसाइट तमने अहींया पण जोवा मळशे। त्यार बाद आ ऑफिशियल वेबसाइट छे विपो नी, patents.cop.vipo.int। त्यार बाद तमारे जे तमारा प्रोजेक्ट ना कीवर्ड होय ते एंटर करवाना छे, जे तमारे प्रोजेक्ट रिलेटेड कीवर्ड होय ते एंटर करवाना छे। जेम के मारा प्रोजेक्ट होम डिलीवरी उपर छे, पैकेज रिसीवर छे अने प्रोडक्ट डिलीवरी उपर छे, तो हूँ प्रोडक्ट डिलीवरी कीवर्ड सर्च करीश अने तेमा एंड स्ट्रिंग नाखीश। त्यार बाद सर्च उपर क्लिक करीश तो मने बधी विपोनी जे पेटर्न हशे ते जोवा मळशे। तमे जोई शको छो आ बधी विपोनी पेटर्न छे। त्यारबाद वधारे पड़ती तमारी पेटर्न छे डेटाबेज ने शूट करे ते पेटर्न तमारे सिलेक्ट करवानी छे। तो आपणे ई पेटर्न ने पहला फाइंड करवानी छे। तो मने सेकंड पेज पर मने आ पेटर्न मळी छे जे मारा प्रोजेक्ट ने रिलेटेड छे, तो हूँ एना पर क्लिक करीश। त्यारबाद पेटंटनी तमने आखी इन्फॉर्मेशन जोवा मळशे, तमे जोई शको छो अहींया। डिस्क्रिप्शन पण जोवा मळशे जे आपणे इंग्लिश लैंग्वेजमां करशुं, तमे जोई शको छो। આપણે જેટલું સ્ક્રોલ ડાઉન કરીએ એટલું જ આ ઇંગ્લિશ લેંગ્વેજમાં થઈ જશે। ત્યારબાદ તમારે અહીંયા એના બાયોડેટા પર જવાનું છે ને સૌ પ્રથમ તમારે એના કીવર્ડ અહીંયા એડ કરવાના છે। તો આપણે અહીંયા પ્રોડક્ટ ડિલિવરી અને એક વધારે કીવર્ડ પેકેજ આપણે એડ કરી દઈશું। ત્યારબાદ તમારા વધારા પડતા જે કીવર્ડ્સ હોય તો તે તમે અહીંયા એડ કરી શકશો। ત્યારબાદ આપણે એન્ડ સ્ટ્રિંગ યુઝ કરી હતી। ત્યારબાદ આપણને નંબર ઓફ રિઝલ્ટ કેટલા મળ્યા હતા તે જોઈ લઈએ આપણે બેક કરીને। તો તમને અહીંયા જોવા મળશે કે 24,327 આપણને કુલ રિઝલ્ટ મળ્યા હતા, તો આપણે તેને અહીંયા એડ કરશું। અહીંયા લિમિટેડ નંબર 4 છે, તો આપણે 4 ડિજિટ એન્ટર કરીને 7 નેક્સ્ટ પર ક્લિક કરશું, તો આપણો ફર્સ્ટ PSAR પાર્ટ કમ્પ્લીટ થઈ જશે। ત્યારબાદ ઓકે કરીને આગળ નેક્સ્ટ પેજ જોવા મળશે જેમાં આ કેટેગરી ફિલ્ડ ઓફ ઇન્વેન્શન નાખવાનું છે। તો આપણે અહીંયા હું કોમ્પ્યુટર IT છું, તો હું ઈ સિલેક્ટ કરીશ। તમે જે બ્રાન્ચમાં હોય તે તમે આ ઇન્વેન્શન ઉપરથી સિલેક્ટ કરી શકશો। ત્યારબાદ આ ઇન્વેન્શન કોના રિલેટેડ છે તે અહીંયા તમને જોવા મળશે। તો મારા પ્રોજેક્ટને પ્રમાણે આમાં ફ્લાસ આપણે ટ્રાન્સપોર્ટ કરી શકીએ। ત્યારબાદ તમે અહીંયા ડિલિવરી કરી શકો, પ્રોડક્ટ કરી શકો। ત્યારબાદ IPC ક્લાસ આપણે અહીંયાથી જોઈ શકીએ કે આ બધા IPC ક્લાસ છે। આપણે અહીંયા આનું કોપી કરશું અને અહીંયા પેસ્ટ કરશું। ત્યારબાદ અહીંયા કોમા કરશું જેથી આ IPC ક્લાસ ખબર પડી શકે। ત્યારબાદ ટાઇટલ ઓફ ઇન્વેન્શન આપણે અહીંયાથી ડિલિવરી મેનેજિંગ સિસ્ટમ કોપી કરશું
અને ત્યાં પેસ્ટ કરશું. ત્યારબાદ પેટર્ન નંબર અથવા એપ્લિકેશન નંબર અહીંયાથી કોપી કરશું અને ત્યાં પેસ્ટ કરશું. ત્યારબાદ વેબ લિંક એટલે વેબસાઇટની લિંક આપણે અહીંથી કોપી કરશું અને અહીંયા પેસ્ટ કરશું. ત્યારબાદ ડેટ ઓફ ફિલિંગ એપ્લિકેશન અહીંયા તમને જોવા મળી જશે. તો આ રહી ડેટ ઓફ ફિલિંગ એપ્લિકેશન 27/9/2001. તો આપણે અહીંયા મંથ પહેલાં નાખવાનો છે, તો 9/27/2001 નાખશું. ત્યારબાદ પ્રાયોરિટી ડેટ, પબ્લિકેશન નંબર, પબ્લિકેશન ડેટ હોય તો ફિલ કરવા. તો આપણને અહીંયા પબ્લિકેશન નંબર મળે છે, પબ્લિકેશન નંબર. ત્યારબાદ પબ્લિકેશન ડેટ 2/4/2003 એટલે પહેલા મહિનો એટલે 4/2/2003 અહીંયા મંથ વાઇઝ નાખવાનો છે. 4/2/2003. ત્યારબાદ ફર્સ્ટ ફિલ્ડ કન્ટ્રીમાં જાપાન આવશે, જે જાપાનની છે. તમે જોઈ શકો છો કે અહીંયા ઓફિસ જાપાનમાં છે, તો આપણે જાપાન સિલેક્ટ કર્યું. ત્યારબાદ તમારે અહીંયા ઓલસો પબ્લિશ એસ કન્ટ્રીમાં જાપાન સિલેક્ટ કરવાનું છે અને એપ્લિકેશન નંબર અહીંથી કોપી કરવાનો છે અને પેસ્ટ કરવાનો છે. ત્યારબાદ એન્ડ કન્ટ્રી પર ક્લિક કરીને તેની ડિટેલ સેવ થઈ જશે. ત્યારબાદ ઇન્વેન્ટર પર જવાનું છે, જે અહીંયા તમને જોવા મળશે. આ ઇન્વેન્ટર છે, આ ભાઈ, તેને કોપી કરવાનું છે, અહીંયા એડ કરવાનું છે. ની કન્ટ્રી જાપાન, એડ ઇન્વેન્ટર, એટલે એની ડિટેલ સેવ થઈ જશે. એપ્લિકન્ટ જોશું, જે અહીંયા છે, કોપી કરશું એન્ડ પેસ્ટ કરશું. આ પણ જાપાનમાં છે. ત્યારબાદ એડ એપ્લિકન્ટ પર ક્લિક કરીને એની ડિટેલ સેવ કરશું. ત્યારબાદ એપ્લિકન્ટ ફોર પેટન્ટ ઇઝ, ઈ છે એક કંપની છે, તેને સેવ એન્ડ નેક્સ્ટ કરશું. આપણો સેકન્ડ પાર્ટ પૂરો થયો છે. ત્યારબાદ આપણે થર્ડ પાર્ટ ઉપર જશું. તમારે આ બધા આન્સર આના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો તમારે એને ટ્રાન્સલેટ કરવાનું છે અહીંથી, જે ગૂગલ ટ્રાન્સલેટ કરીને ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર કરશું. ત્યારબાદ તમને આ બધું જોવા મળશે. તમે જોઈ શકો છો કે અહીંયા તમને આખી જે ચાઇના લેંગ્વેજમાંથી ઇંગ્લિશ લેંગ્વેજમાં બધું જોવા મળશે. ત્યારબાદ તમારે અહીંયા આ બધા ક્વેશ્ચન ફિલ કર્યા બાદ તમારે નંબર ઓફ ક્લાયન્ટ જોવાના છે, જે તમને અહીંયાથી જોવા મળશે. આપણે ઓપન ઇન ન્યૂ કરીએ. તો અહીંયા પણ ટ્રાન્સલેટ કરવું પડશે ઇંગ્લિશ લેંગ્વેજમાં. તો અને ખાલી એક જ ક્લેમ કરેલો છે, જે તમે અહીંયા જોઈ શકો છો. તો આપણે એક ક્લેમને અહીંયા એક કરશું. ત્યારબાદ પેટન્ટ સ્ટેટસ શું છે તે જોવા માટે આપણે તેના ડોક્યુમેન્ટેશન ઉપર જશું. તો આપણે જોઈએ કે અહીંયા પબ્લિકેશન ડેટ છે, તો આ એપ્લિકેશન પબ્લિશ્ડ એપ્લિકેશન છે. અહીંયા પબ્લિશ્ડ એપ્લિકેશન પર સિલેક્ટ કરશું. ત્યારબાદ તમારો પ્રોજેક્ટ કેટલા રિલેટેડ છે તે આપણે અહીંયા સિલેક્ટ કરશું. મારો પ્રોજેક્ટ 71-90 સુધીનો રિલેટેડ છે, તો હું અહીંયા ઈ સિલેક્ટ કરીશ. તમારો પ્રોજેક્ટ જે રિલેટેડ હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે. પછી તમારે આ ઇન્વેન્શન કઈ રીતે ઇમ્પ્રૂવ કરવો તેનો કોઈ આઈડિયા હોય તો તમે એ આઈડિયા અહીંયા કહી શકો છો. તમારી પાસે આઈડિયા હોય તો તમારે લખવું, ન હોય તો ન લખવું. ત્યારબાદ
આપણે આ કઈ રીતે ફિલ કરશું તે જોશું. સ્પેસિફિક પ્રોબ્લેમ સોલ્વડ તમને અહીંયા જોવા મળશે કે અહીંયા જો રહી તો આપણે આને કોપી કરશું અને ત્યારબાદ અહીંયા પેસ્ટ કરશું. ત્યારબાદ બ્રીફ અબાઉટ ઇન્વેન્શન તે પણ અહીંયા તમને જોવા મળશે, ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળશે જે આપણે ટ્રાન્સલેટ કરવું પડશે ઇંગ્લિશ લેંગ્વેજમાં. તો અહીંયા તમે જોઈ શકો છો ડિસ્ક્રિપ્શન અહીંયા તમને મળી જશે. તો તમે કોપી કરશો અને અહીંયા પેસ્ટ કરશો. ત્યારબાદ આના કી લર્નિંગ પોઈન્ટ પણ તમારે એડ કરવાના છે, સમરી ઓફ ઇન્વેન્શન પણ એડ કરવાનું છે. તો આપણે એ બધા આન્સર ફિલ કરી દઈએ. ત્યારબાદ આ બધા આન્સર મેં ડિસ્ક્રિપ્શનમાંથી જોઈને ફિલ કરી દીધા પછી તમારે અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે જેથી તમારો આ PSAR સબમિટ થઈ જશે. તો મેં આ PSAR સબમિટ કરી દીધો છે. તો તમે અહીંયા જોઈ શકશો કે મારા પાંચે પાંચ PSAR સબમિટ થઈ ગયા છે. તો જો તમને આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને મારી ચેનલને વધારે પડતા GTU સ્ટુડન્ટને લાભ મળે એવી રીતે શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.